સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. ભાવનગર મહાનગરપાલિકાના શાસકો રસ્તામાં રખડતા ઢોરનું નિરાકરણ લાવવામાં હંમેશા નિષ્ફળ રહ્યા છે. થોડા દિવસ પહેલા પરિમલ ચોક પાસે રખડતા ઢોરના કારણે એક યુવાનનું મોત થયું હતું અને હવે મહાનગરપાલિકાના બાંધકામના ચેરમેનને ઢોરે હડફેટી લીધા. શું હવે તંત્ર જાગશે? ભાવનગરમાં વિટકોસ ન્યૂઝ દ્વારા રખડતા ભટકતા ઢોર વિશે તંત્રને વારંવાર રજૂઆત કરેલી છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં. આ ઢોરો રસ્તાના રાહદારીઓને હડફેટે લે છે ત્યારે પેન્શન સિટીઝન તરીકે ઓળખાતા ભાવેણાના સિનિયર સિટીઝન કઈ રીતે બહાર નીકળી શકે? છતાં ઢોર જેવા શાસકો અને અધિકારીઓની આંખ ઉગડતી નથી ત્યારે સંસ્કાર મંડળ પાસે ભાવનગર મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ત્યાંથી પસાર થતા હતા ત્યારે એક ઢોરે હડફેટે લીધા હતા. ત્યારે ત્યાં વિટકોસ ન્યૂઝની ટીમ હાજર હતી અને તાત્કાલિક ઝાડ નીચે સુવડાવી 108ને ફોન કર્યો હતો. સદનસીબે તેમને મોટી ઈજા થઈ ન હતી અને આબાદ બચાવ થયો હતો. પરંતુ હવે જોવાનું રહ્યું કે તંત્ર જાગશે કે પછી ઢોર નિંદ્રામાં સૂતી રહેશે કે પછી હવે ધારાસભ્ય કે સાંસદને હડફેટે લેશે ત્યારે પગલાં લેશે તે એક સવાલ છે. જો કે પ્રામાણિકતાથી સેવા કરતા નગરસેવક અનિલભાઈ ત્રિવેદીને ખંભા અને માથાના ભાગે ઈજા થઈ હતી. આજે હું ભાવનગરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે છેકથી જોતા આવીએ છીએ કે જ્યાં ને ત્યાં આમ જોવા જઈએ તો ગાય આપણી માતા છે એવી વાતો તો બહુ સાંભળી છે દરેક લોકોના પાસે, રાજકીય પક્ષો પાસે અથવા તો બધાય. પણ ગાયો એટલી બધી રોડ ઉપર જ્યાં ને ત્યાં ફરે છે કે એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ભય છે, બરાબર. અને બીજી વસ્તુ એવી છે કે ઘણા ખરા સારા મિત્રો જે ગૌરક્ષકો અથવા ગૌરક્ષાના કાર્યો કરતા વ્યક્તિ ઘણા બધા છે જેને અમુક લોકો આ ગૌરક્ષકો ગુંડા છે એવા શબ્દનો પ્રયોગ કરે છે જેથી એ પણ અત્યારે કાર્ય કરતા અમુક લોકોને ડર પડે છે. તો મારે ખાસ અત્યારે જે કંઈ સ્થાનીય પ્રશાસન છે એને કહેવાનું એવું થાય કે આ ગાયોની કંઈક વ્યવસ્થા કરે જેથી કરી અને સામાન્ય પબ્લિકને રોડ ઉપર એક્સિડન્ટનો જે ભય છે અથવા તો જે બીજા પ્રકારની જે કંઈ ગંદકી અથવા તો રોગચાળો ફેલી ન નીકળે એ પણ એક મહત્ત્વનો ભાગ છે. તો આમ જોવા જઈએ તો એક જૂની કહેવત ભાવનગરમાં સાંભળેલી, બરાબર, કે ગાય, ગાંડા અને ગાંઠિયા. આજે એવું લાગે છે કે આ કહેવત કંઈક સાર્થક થઈ હોય એવું મને દેખાઈ રહ્યું છે. તો આ ગાયોની વ્યવસ્થા કરવી એ સ્થાનીય પ્રશાસનની જવાબદારીમાં આવે છે. વિટકોસ ન્યૂઝ આપને વિનવે છે, ખાસ કરીને જે મહિલાઓ ઘરની બહાર આવે છે, બાઇક લઈને નીકળે છે, તેઓ ખાસ કાળજી રાખે, કારણ કે અધિકારીઓ દ્વારા રખડતા ઢોરને પકડવાની કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, જેના કારણે અકસ્માતો વધે છે. ખાસ કરીને મહિલાઓ જે શાળાએ પોતાના બાળકને મૂકવા જતી હોય છે તે ખાસ કાળજી રાખે કે રખડતા ઢોરોનો ત્રાસ શહેરમાં વધી રહ્યો છે, અકસ્માત પણ થાય છે અને અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. અધિકારીઓ દ્વારા ક્યારે રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી થશે તે ખ્યાલ નહીં, પરંતુ અનેક લોકો જીવ ગુમાવશે અને અકસ્માતો થશે તે વાત બાકી છે જો ઢોર આમ જ શહેરની અંદર રખડતા રહેશે તો. एक्स्ट्रा एफर्ट करने वालों के लिए एक्स्ट्रा स्पेशल रैपिक्योर, इसकी हॉट एंड कोल्ड इफेक्ट करे आपकी तकलीफों पर अंदर से वार और बाहर से प्यार. कमर, कंधे और जोड़ों के दर्द के लिए आयुर्वेदिक जड़ी बूटियों से बना रैपिक्योर, दर्द का नया डॉक्टर.